गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में जैसा है ने विद्यार्थी मित्रों? विद्यार्थी मित्रों, धोरण 6 માં આજે આપણો ત્રીજો ચેપ્ટર જે ચાલે છે પ્રાચીન નગરો અને એના ગ્રંથો વિશે ભણવાના છીએ. એમાં આપણે આગળના અમે વિડિયોમાં ભણાવી દીધું કે આપણી જે સંસ્કૃતિ હતી એના વિશે, પછી જે મોહેંજોદડો હતો કે એમાંથી કઈ કઈ વસ્તુઓ મળી આવી છે, પછી મેં તમને અર્થ પણ સમજાવ્યો હતો સંસ્કૃતિ અને સભ્યતાનો. ત્યાર પછી આપણે વાત કરી હતી કે ત્યાંના લોકોનો વેપાર, પશુપાલન ને એવી બધી એવો બધો વ્યવસાય કરતા હતા, પશુપાલન અને ખેતીનો. ત્યાર પછી એ લોકો રમકડા, એ લોકોના કેવા હતા, માટીમાંથી જે રમકડા બનાવતા હતા એની આપણે ચર્ચા કરી ગયા હતા. ત્યાર પછી આજે આપણે જોવાના છીએ કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. કે શું કહે છે કે હડપ્પા સભ્યતાના જે લોકો હતા એના જીવન વિશે આપણને એની જે મૂર્તિ હતી, એની જે મુદ્રાઓ હતી એમાંથી ઘણી બધી માહિતી મળી છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતિક ગણે છે. કે એ સમયમાં જે માતૃ સ્ત્રીજીની જે મૂર્તિ બનાવવામાં આવી હતી એને ધરતી માતાનું સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા વિશે સવિષ્ટ કરતા હશે, કે એવું માનવામાં આવે છે કે હડપ્પા સંસ્કૃતિના જે લોકો હશે એ ધરતી માતાની પૂજા કરતા હશે. દફનાવવામાં કે એને કઈ રીતે અગ્નિ સંસ્કાર આપવામાં આવે તે
पत्र તેમના ઉપર કોઈ વર્ણ ઉકેલા એ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે કે ઈ તામ્રપત્રમાં પહેલાના સમયમાં તમે ઈ ચેપ્ટર ચલાવતા ત્યારે કીધું હતું કે કોઈ આવી રીતે નોટપેડમાં લખતું નહોતું આપણે તામ્રપત્ર એના શિલાલેખો એના ઉપર જ બધા લખાણો લખવામાં આવતા હતા તો એવી રીતે આ લખાણ પરથી એમ એની જે ભાષા છે એ કોઈ ઉકેલાતી નથી જો કે આ લખાણો ટૂંકા છે એમના જે લખાણો હોય કેવા હતા ટૂંકા હતા માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે કે એની જે લિપિ એની જે ભાષા છે એમાં માત્રાવાળા ઉપર માત્રા હોય ને આપણે શબ્દમાં તો માત્રાવાળા અને એકબીજા સાથે જોડાયેલા શબ્દો એવી એની ભાષા હતી કે એવા શબ્દો આપણને જોવા મળે છે જોડાક્ષરો એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય જેવી રીતે આપણે લખીએ ને તો આ શું થાય એકબીજા સાથે જોડાયેલા આવા શબ્દોવાળી એની ભાષા હતી આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી કે આ લિપિ એ જે ભાષા છે એ ઉકેલવા કેટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા તો હજી પણ એ ભાષા ઉકેલાતી નથી કોની હડપીય સંસ્કૃતિની ત્યાર પછી વાત કરીએ કે ગુજરાતમાં હડપીય સભ્યતાના સ્થળો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો આપણા જે પ્રાચીન ગ્રંથો છે આ ચાર પ્રાચીન ગ્રંથો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ તમારે આગળ છે બધી 10મા ધોરણ સુધી આપણે ક્યાંક ને ક્યાંક આ વેદો જે છે એનો ઉપયોગ આવશે એટલે આ ચાર વેદ જે છે એ આપણે યાદ કરી જ લેવાના ક્યાં ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ જે આ છે ચાર વસ્તુ એ શું છે આપણા પુરાણો એટલે કે આપણા પહેલાના સમયના ગ્રંથો છે લખાણા એ ગ્રંથો છે
છે। રૂપવેદના માધ્યમથી આર્યના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે। કે આ જે રૂપવેદ છે એના આધારે એક જે પુસ્તકો અત્યારે પણ જોવા મળે છે આપણને વેદ આપણા અને એના આધારે કે લોકો કેવું જીવન જીવે આર્ય એટલે કે આપણે જે હિન્દુઓ છે એને પહેલા આર્ય તરીકે ઓળખવામાં આવે છે। તો એ લોકોનું સામાજિક જીવન રાજકીય જીવન આર્થિક જીવન કેવું બધું रची छे कन्या पुख्त उम्र थाय त्यारे ज लग्न थता के कन्या
અંગે જોવા મળે છે કે સવાર પડે તો એને પણ દેવી માનતા, એને ઉષા દેવી તરીકે અને સાંજ એટલે સાંજ પડે ત્યારે અદિતિનો અદિતિ દેવી તરીકે ઉલ્લેખ પામે છે. આ બધું લખન આપણને શેમાં મળ્યું છે? ઋગ્વેદમાં મળેલું છે, જે સૌથી પહેલાનો સૌથી પુરાણો વેદ કહી શકાય, આપણો પ્રાચીનતમ ગ્રંથ. ઋગ્વેદમાં ગાયની ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાની સૌથી વધુ ઉલ્લેખ થયો છે. તે બધા પ્રાણીઓની સરખામણીમાં સૌથી વધારે ઉલ્લેખ કયા પ્રાણીનો થયો છે? તો કે ઘોડાનો. કેમ કે પહેલાના સમયમાં જે રાજાઓ હતા એ ઘોડે સવાર એટલે કે ઘોડા ઉપર જ જતા અને સવારી કરતા હતા, જે તેમના જીવનના પશુપાલનનું મહત્વ પણ સૂચવે છે કે એ સમયમાં આ લોકો પ્રાણીઓનો ઉલ્લેખ છે એવું બતાવે છે કે એ લોકો પણ પશુપાલનમાં માનતા હોય છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. હવે અત્યારે આપણે કેવું છે કે એમ કહીએ કે કોની પાસે વધારે પૈસા છે એ પૈસાવાળા માનવામાં આવતું, પણ ઋગ્વેદમાં શું કહે છે કે આપણા આર્યો જે પહેલાંના આપણા હિન્દુઓ છે, પહેલાંના જે લોકો હતા એ લોકો શું માનતા હતા કે કોની પાસે, જેની પાસે વધુ ઘોડા હોય વધુ ગાય હોય એને પૈસાવાળા માનવામાં આવતા. એવું નહીં કે જેની આગળ પૈસા વધુ છે, બંગલા વધુ છે, મોટર વધુ છે એ પૈસાવાળા નહીં, પણ જેની પાસે પૈસા વધુ હોય એને પૈસાવાળા માનવામાં આવતા હતા. અને ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગોળ હતી, કે આ સમયમાં કૃષિ એટલે કે ખેતી જે હતી એ મહત્વની હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો